કે ભલે બળી ગયું, મેં સૂટ સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યો, કોટ એક જ છે પણ પાટલું બે છે. પત્ની કહી તો મને ખબર છે, બીજા પાટલું માંથી ઠીકડું કાપીને મેં રફુઈ કરી નાખ્યું. તો એનો પતિ કે તને આ પૂજ્યું, અમને કોઈ ન પૂજ્યું. પણ વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન હોય. એટલે કબીર સાહેબે કીધું કે તો પ્રેમ કા કરે ખાલા કા કર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માય, પ્રેમન બાડી ઉપજે પ્રેમન આટ બિકાય, રાજા પ્રજા જઈ રૂચે શીશ દે લે જાય. ચાલો ભાઈ બીજા કોઈને પૂછવું હોય તો. સાહેબ આમ તો જ્યારે પણ મોટાભાગે હાસ્ય કલાકારો પોતાની કૃતિ રજૂ કરતા હોય છે આખું ઓડિયન્સ હસતું હોય છે, પણ હાસ્ય કલાકારો એકદમ ગંભીર હોય, તો સાહેબ આપના એમાં અત્યારે આંબા જે કાર્યક્રમ આપણે આપ્યા એમાં ક્યારે એવું બનાવ બન્યો છે કે આપ ખડખડ હસી પડ્યા હોય અને એવું કંઈક બનાવ બન્યો હોય, કોઈ આપણે વાત કરી હોય ને આપણે એમાં જોરદાર હસવું આવી ગયું હોય, એ કઈ વાત હતી? હા સાચી વાત છે. એમાં અમે મિત્રો જે હારે ભણતા ને, જેના હું નામ ગણાવું છું, હું નટુન વનરચંદ રતિલાલ થોબણ પ્રાણલાલ સુલેમાન ને આ બધાએ 54 સાલમાં અમે જુદા પડ્યા પહેલા ધોરણથી ત્યાં સુધી, અને એવા ગંભીર થઈ ગયા કારણ કે પહેલી વાર મિત્રોથી જુદા પડવાનું આવ્યું. એટલે બધા કે એક બાંડિયા બેલીની પાર્ટી કરી છેલ્લામાં છેલ્લી, રામનવમીનો દિવસ હતો, અમે બાંડિયા બેલી પાર્ટી કરી સાયકલ ઉપર સીધો સામાન ટીંગાડી અને હાડીને જવાનું અમારે. અહીંયા સાંજે પહોંચી જઈ કે ભાખરી શાક અને છાશ દહીં અહીંયા મળી રહે, છાશ કે દહીં એવું આવું સાદું ભોજન, બીજે દી લાડુ ડાળભાત શાક, 3 રૂપિયામાં પાર્ટી થઈ જતી ત્યારે, 3 જ રૂપિયામાં લાડુ ડાળભાત શાકની પાર્ટી થતી. સુલેમાનને થોબણ બે રાંધતા, અમે બધા બેસી જઈ જમવા. એટલે નટુ 4 ભાખરી ખાધા પછી કે હજી મને એક આપો, એટલે ઓલા કે હવે કૂતરા હાટું 2 રાખી છે તમે કેરણ કરો, તો કે જવા દો હવે કાલ ખાઈશું અમે. અને આ મેનો અમારો પછી અહીંયા અમે નક્કી કર્યું કે દર રામનવમી મિત્રો ગમે ત્યાં હોય અહીંયા ભેગું થઈ જાઉં અને જાઉં. તો આ વાત તમને એટલા માટે કહું છું, 64 વર્ષથી અમે આ ક્રમ હાંચો છે અને અમે ભેગા થઈને ત્યારે અમને ખડખડાટ હસવું આવે. અમે મિત્રો જ્યારે ભેગા થઈ છે ને ત્યારે અમારી વાતોમાં પછી અમને આનંદ આવે. બાકી આવી રીતે તો નથી, કલાકાર ગંભીર રહે તો જ હાસ્ય સર્જીએ કે સારું, એ પહેલાં હસી નાખે તો શું એમનું મારે. ઘણાને એમ હોય માણા હશે કે ન હશે, આપણે તો હસી નાખીએ એમ. પણ નોર્મન કઝિન્સ એક સેટરડે ઇવનિંગ મેગેઝિન અમેરિકામાં નીકળે છે મેડિકલ સાયન્સ, એના 28 વર્ષથી સંતરી રહ્યા અને સાહેબ પોતે બીમાર પડી ગયા. એનેટોમી ઓફ ઇલનેસ અને હિલિંગ હાર્ટ એના 2 પુસ્તક છે, ગાલા એનું ભાષાંતર કરાવ્યું છે, વાંચજો ક્યારેક. તો એને રશિયામાં ગયેલા ને આમ ગંઠોડા થઈ ગયા શરીરમાંથી, ઉપસી આવ્યો, એવા બીમાર પડ્યા. ડૉક્ટર કે હવે તમે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય લેવો એ લ્યો. તો ઓલો કે પહેલું તો હોસ્પિટલ છોડી દો. અને એને કોમેડી ફિલ્મનો પ્રોજેક્ટ રાખો મંગાવીને ફિલ્મો જ જોજો કરે, દાંત કાઢી કાઢીને હોઈ જાય એમને. લીંબુનું પાણી એક પીતા પણ ધીરે 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 એને બધા દર્દો સમી ગયા ને હાજા થઈ ગયા. એટલે 100 પત્રકારો મળવા ગયા નોર્મન કઝિન્સને કે સાહેબ તમે હવે લખો, એટલે એને આ પુસ્તક લખ્યું. પણ એનો સારાંશ તમને કહી દઉં, પહેલી વાત ખડખડાટ હસો, બીજું તમે હસી ન આપતા હોય તો બીજાને હસાવો, ત્રીજી વાત કઠોર પરિશ્રમ કરો જીવનમાં, અને 4થી વાત જીવનમાં એવી કોઈ ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ શકો.
આપણે સવારથી આ સુધીની નોંધ જોઈજો રોજની સીમા, તો એક પણ પ્રવૃત્તિ એવી ન હોય કે પૈસાને અનુલક્ષી ન થયું. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે, અને આજે અમે કેનવાસને પીછીઓને પડ્યો જ હોય, કલર્સને જ્યારે જોઈ ત્યારે હું પેઇન્ટિંગ કરું સમય મળે. સુરત 50 ચિત્રોનું એક એક્ઝિબિશન ભરે, તો એની ક્રિએટિવ એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ ટેન્શન. એઝ સુન એઝ યુ સ્ટાર્ટ યોર વર્ક એન્ડ યુ આર ઇન પ્રેઝન્ટ, સર્જનાત્મક કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરો એ જ વખતે વર્તમાનમાં. માણસ છે ને મોટા ભાગે ભૂતકાળમાં કરેલી ભૂલ માટે પછતાતો હોય કે ભવિષ્યની ચિંતામાં હોય, વર્તમાનમાં બહુ ઓછું હોય. એટલે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે શીખ સફરની વાતો ફરી ગણું છું. વિવેકાનંદજી કહેતા હો કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે છો એવા હોત ખરા. તમારે 10 લાખ રૂપિયા જુગારમાં હારી ગયો, પછી મને કે હવે રમું કોઈ દી તો કહી જાઓ, પણ હવે કીધું છે નથી રમી જીવું છું ભાઈ. એટલે અમે મિત્રો જયારે મળી ને ત્યારે અમે હસી એકને એક વાત માટે વર્ષોથી હસી એવું બને. અમારે એક મનુ બેરો છે, નટુની હું વાત કરું છું ને, એનો નાનો ભાઈ બેરો કાને, અને એમાં એ મ્યુનિસિપાલિટીના જાજરો દમ થાય હકળ ડકળ હોય. એમાં પ્રેમજી કરીને એક અમારે એ વળી બીજા નંબરના જાજરોમાં જાજરો ગયો, ઓલા આમ પકડીને બેઠો, કારણ કે એ હખડ ડખડ હોય સ્ટેફોર્ડ સ્વાપરને એનું કાંઈ ઠેકાણું ન હોય. અને એમાં મનુ આવ્યો બરાબર ડબલ્યુ લઈ, એને એ જ પસંદ કર્યું અને હેન્ડલ જાળીને આમ ખેંચ્યું, એટલે ઓલો અંદરથી રાડ્યો પાડે પાંચ હાવ બેરો. એને એમ થયું કે આ ચડી ગયું છે, અને એ કાંચકો માર્યો તો ડબલા હતો બહાર ઉડી ગયો. એટલે આવા પ્રસંગોમાં પછી અમે ખુશ થઈ જઈએ બધા. પણ હવે 20 જણા અમે જતા હતા એના બદલે હવે 4 જણા અમે બાકી રહ્યા છીએ. માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગડા શૂન્યમાં વળતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ડરતા ગયા. જો ભાઈ હજી કોઈને કઈ બોલો. સાહેબ આપ ખૂબ જ સુદીર્ઘ કારકિર્દી આપની રહી છે, છતાં એની રિગ્રેટ્સ કોઈ જીવનમાં કોઈ રંજ કોઈ ન પ્રાપ્ત કરી શકે આટલી સિદ્ધિઓ છતાં, જો કોઈ હોય તો પ્લીઝ. એટલે કોઈ રિગ્રેટ્સ કોઈ કંઈ કે મેળવી ન શક્યા હોય અથવા સિદ્ધિ આપ મનમાં અભિલાષા હોય અને ન મળ્યું? અભિલાષા હોય ને ન મળ્યું, હા એવું તો ઘણું હોય ભાઈ. ના પણ અમારે છે ને જીવનમાં પહેલો એ અનુભવ કર્યો કે અપેક્ષા દુઃખો સર્જે છે, પછી મેં વાંચ્યું કે આ તો ભગવાન બુદ્ધે કીધું. સ્વામી વિવેકાનંદે જગતભરનું સાહિત્ય વાંચ્યું હતું, રામકૃષ્ણ પરમહંસે કાંઈ નહોતું વાંચ્યું, તોય વિવેકાનંદજી મૂંઝાય ને એટલે રામકૃષ્ણ પરમહંસને પૂછે, એટલે પરમહંસ જવાબ આપે તો વિવેકાનંદજી કે લે આ તમે કયો છો તો ઉપનિષદમાં છે. એટલે રામકૃષ્ણ પરમહંસ કે જો હું કહું છું એ સાચું હોય અને ઉપનિષદ કે એ સાચું હોય તો બે એક જ હોય. મોરારી બાપુની કથામાં અમારો ભીખુદાનનો કાર્યક્રમ, મેં મારા કાર્યક્રમમાં કીધું ભાઈ આ લંડન છે, પેરિસ છે, ન્યુયોર્ક છે, લોસ એન્જલસ છે, આ તમને તક મળે તો જોયા જેવું ખરું, રહેવા જેવું નહીં. તો આ મેં આવી રીતે વિધાન કીધું. બીજે દી બાપુએ કથા એમને પ્રસંગ વર્ણવતા એમણે એમ કીધું કે ભાઈ આ જોયા જેવું ખરું, રહેવા જેવું નહીં. પુરુષોત્તમ રૂપાલા સાહેબ મારી અમે જોયું તરત,
પણ મેં કીધું હું કહું છું ને મને અનુભૂતિ થઈ હોય તો એક જ હોય, તમે જાઓ તમને ન ગમે તો તમે કહો એક ધર્મ હોય ને. 50 વિદ્યાર્થીઓનો વર્ગ હોય અને શિક્ષક દાખલો ગણાવે, 100 જવાબ આવતો હોય ને 15 જણાનો સાચો હોય તો 15-એ 15નો હોટ જવાબ આવે. વિવિધતા ખોટામાં હોય, જેના ખોટા દાખલા પડ્યા એનો ગમે જવાબ આવે પાછો, એનો કઈ નક્કી નહીં. 13, 79, 57 ગમે જવાબ આવે. આ વિવિધતા છે ને એ બધી ખોટામાં છે. અને એવી કોઈ અપેક્ષા, હું સમજુ છું કે અપેક્ષા દુઃખો સર્જે, અને હવે